તાલુકાના પાણી ચોરી અટકાવતા ગેરકાયદેસર સમગ્ર સૌરાષ્ટ્રમાં અપૂરતા વરસાદના કારણે પાણીની પોકાર ઉઠી છે ત્યારે ગેરકાયદેસર પાણી ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠતા પાણી પુરવઠા વિભાગના ફરજનિષ્ઠ કર્મચારીઓએ વાંકાનેર તાલુકાના ઝાલી દેરારા રાત થોડી ગાંગિયાાવદર મોરથરા વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર કનેક્શનનો ચેક કરતાં એકસો ચાલીસ જેટલા ભૂતિયા કનેક્શનો ઝડપાયા હતા અમે જે કામગીરીમાં ફરજનિષ્ઠ અધિકારી પાણી પુરવઠા વિભાગના પંડ્યા સાહેબ તેમજ જોડી સાહેબના માર્ગદર્શનથી દેવજીભાઈ તેમજ દિનેશભાઈ પ્રજાપતિ અશોકભાઈ મકવાણા અને ફિરોજભાઈ કટિયા સહિત અકબરભાઈ મોવર વગેરે સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ચેક કરી કાયદેસર ગેરકાયદેસર કનેક્શનનો એકસો ચાલીસ જેટલા ઝડપી પાડેલ છે અંતે નોંધનીય છે કે અટકાવવા માટે ફરજનિષ્ઠા કર્મચારીઓએ કડકડતા તાપમાં તપાસ કરતા ગેરકાયદેસરના કનેક્શન ઝડપી પાડ્યા હતા આ અંગે પાણીચોર સામે ફરી પાણીચોર અને ચોરી અટકાવવા તાલુકા પોલીસને પણ જાણ કરી હતી અને પાણી ચોરી અટકાવવાના પ્રયાસો સતત હાથ ધરવામાં આવ્યા છે ત્યારે વાંકાનેર તાલુકામાંથી થાનની હસનપુર સુધીની જે પાણી પુરવઠા દ્વારા નર્મદાની લાઇન આપવામાં આવી છે તે લાઇનમાં પાણી ચોરી અને ભૂત્યા કનેક્શનોથી મોટા પાયે પાણી ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠતા સાચા હકદાર અને પાણી વેરો ભરનાર અમુક ગ્રામ્ય વિસ્તારના લોકોને પાણી મરવું મુશ્કેલ બન્યું છે ત્યારે આ નર્મદાની લાઇનમાં ગેરકાયદેસર રીતે પાણી ચોરી થતી અટકાવવા પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓએ પાણી ચોરી અટકાવવાના પ્રયાસો હાથ ધર્યા છે અને ઉપરોક્ત ગ્રામ્ય વિસ્તારમાં સતત રાત દિવસ ચેકિંગ ચાલુ રાખી પાણી ચોરી અટકાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે ત્યારે વાંકાનેર તાલુકા પોલીસને પણ પાણી ચોરી અટકાવવાની મર અરજી પુરવઠા વિભાગે દ્વારા દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે મનીષ પ્રજાપતિ સાથે રાહુલ નગવડિયા જેડેસ ટીવી ન્યૂઝ મોરબી પ્રતિનિધિ દિનેશભાઈ પ્રજાપતિ અમો અને અમારો સ્ટાફ પાણી ચોરી અટકાવવા માટે સતત પ્રયત્નો હાથ ધરેલ છે જેમાં એકસો ચાલીસ જેટલા ગેરકાયદેસર કનેક્શન ઝડપી પાડેલ છે જે અંગે અમે આજ રોજ વાંકનેર તાલુકા પીએસઆઈ સમક્ષ રજૂઆત કરી છે અને પાણી ચોરી અટકાવવા માટેના અમારા પ્રયત્નો સતત રહ્યા છે અને રહેશે